मित्रों सौ पहला आयोजन नो अर्थ नो अभ्यास करिए। आयोजन एटले शू? आयोजन एटले के भविष्य में क्यू काम कोण क्यारे केवी रीते कया साधनों वडे केटला समय में अने केटला प्रमाण में करशे तेनो वर्तमान में विचार करवामां आवे तेने आयोजन कहेवामां आवे छे। मित्रों भविष्य में शू सिद्ध करवानुं छे अने केवी रीते आ माटे विविध विकल्पो करीने ते विकल्पनी यादी में श्रेष्ठ विकल्प अपनावामां आवे ते अंगेनी योजना तैयार करवामां आवे तेने आयोजन कहे छे। ध्येयने पार पाडवा माटे घडવામાં આવેલો બુદ્ધિપૂર્વકનો સૂચિત કાર્યક્રમ એટલે કે મિત્રો આયોજનના લક્ષણો। આયોજન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે મિત્રો। સર્વવ્યાપી એટલે દરેક જગ્યા ઉપર દરેક સ્વરૂપમાં જોવા મળે તેને આપણે સર્વવ્યાપી કહે છે। આયોજન દાખલા તરીકે રાજકારણ, રાજકીય ક્ષેત્ર, ધાર્મિક ક્ષેત્ર, સામાજિક ક્ષેત્ર, દરેક ક્ષેત્રમાં આયોજન આપણે જોવા મળે છે। બીજું સંચાલનનું સર્વપ્રથમ કાર્ય। મિત્રો સંચાલનના અનેક કાર્યો છે, એમાં સર્વપ્રથમ આયોજન એ પ્રથમ કાર્ય તરીકે આપણે સ્વીકાર્યું છે। સૌ પહેલા આયોજનની તૈયારી થાય છે, આયોજનમાં ભવિષ્યનો વિચાર કરવામાં આવે છે, ત્યાર પછી સંચાલનના અન્ય કાર્યોનો વિચાર કરવામાં આવે છે, જેમ કે વ્યવસ્થા તંત્ર, દોરવણી, અંકુશ, માહિતી સંચાર વગેરેનો। સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા। સભાન એટલે વાસ્તવિક, બૌદ્ધિક એટલે વિચાર માંગતી પ્રક્રિયા। મિત્રો આયોજન એ સભાન પ્રવૃત્તિ છે। અનુભવી અને નિષ્ણાત વ્યક્તિઓ દ્વારા ચોક્કસ સમયમાં કયું કામ ક્યારે કયા સ્વરૂપમાં થશે તેનો આયોજન કરવામાં વિચાર કરવામાં આવે છે। બૌદ્ધિક એટલે વિચાર કરતી પ્રક્રિયા। પરિવર્તનશીલતા। મિત્રો આયોજન એ જડ નથી પરંતુ પરિવર્તનશીલ છે। સમય પ્રમાણે, સંજોગો પ્રમાણે અને પરિવર્તન કરતા રહેવું પડે છે। જો પરિવર્તન ન લાવવામાં આવે તો આયોજન સંચાલનને નિષ્ફળ બનાવે છે। એવું કહેવાય છે કે સંચાલનની અંદર આયોજન એ પરિવર્તનશીલ હોવું જ જરૂરી છે। ચોકસાઈ। ચોકસાઈ એટલે ચોક્કસતા મિત્રો। જેટલો નિષ્ણાંત અને અનુભવી વ્યક્તિ હશે એ કામની બાબતમાં ચોકસાઈ રાખતા હોય છે, સમય પ્રમાણે એનું પરિણામ સાથે સરખાવતા હોય છે અને સમય પ્રમાણે કામની સરખાવવામાં આવે અને જે નબળાઈ અથવા સારાઈ જોવા મળે એનો એ લોકો તારણ અને એક ચોક્કસ પ્રમાણમાં એ લોકો અહેવાલ તૈયાર કરી અને ઉપલા લેવલે મોકલી આપતા છે। પૂર્વાનુમાન। પૂર્વાનુમાન એટલે કે ભવિષ્યની દરેક બાબતોનો વર્તમાનમાં વિચાર કરવામાં આવે તેને પૂર્વાનુમાન કહેવામાં આવે છે। મિત્રો અનેક પ્રકારના કાર્યક્રમો કાયમ અનેક પ્રકારના કાર્યક્રમો અને અનેક પ્રકારની પ્રવૃત્તિ થતી હોય છે, તેમાં કયા સમયે કઈ પ્રવૃત્તિ કરવાની છે, એની અંદર કયા કલાકારો કયા સ્વરૂપમાં કયા વ્યક્તિઓ દ્વારા કરવાની છે તેનું પૂર્વાનુમાન જરૂરી છે। વિકલ્પોની યાદી। મિત્રો દરેક કાર્યક્રમ, દરેક યોજના દરેક સ્વરૂપમાં હોય છે, એમાં વિવિધ વિકલ્પોની યાદી તૈયાર કરવામાં આવે। વિકલ્પ એટલે કે યા અથવા તો જે તે સમયમાં જુઓ અને તેનો વિચાર કરવામાં આવે તો તેવા સંજોગોમાં વિકલ્પોની યાદી શ્રેષ્ઠ યાદી તૈયાર કરવામાં આવે છે। ભવિષ્ય સાથે સંબંધ। મિત્રો આયોજન હંમેશા ભવિષ્ય સાથે સંકળાયેલું છે। આયોજનની અંદર હંમેશા આપણે વર્તમાનની અંદર ભવિષ્યનો વિચાર કરીએ છીએ અને ભવિષ્ય સાથે સંબંધ રહેલો છે, એટલે આયોજનનો સંબંધ ભવિષ્ય સાથે સંકળાયેલો છે એવું જાણવા મળે છે। સતત ચાલતી પ્રક્રિયા। મિત્રો જ્યાં સુધી સંચાલન હોય ત્યાં સુધી આયોજન સતત ચાલતી પ્રક્રિયા છે। સતત એટલે નિરંતર આપણે જોવા મળતું હોય છે। ધ્યેયલક્ષી પ્રવૃત્તિ। મિત્રો સંચાલન એ ધ્યેયને પ્રાપ્ત કરવા માટેની એક સાચી અને સરળ પદ્ધતિ છે। આયોજન પદ્ધતિ એ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે સરળ બનાવે છે। એવું કહેવાય છે મિત્રો કે કોઈ બી કામ પાછળ જો થોડો સમય આયોજન આપી દેવામાં આવે તો ભવિષ્યની દરેક પ્રવૃત્તિઓ સમયસર અને ચોક્કસ પરિણામ સાથે આપણે પ્રાપ્ત કરી શકતા હોય છે। નિર્ણય પ્રક્રિયા। મિત્રો આયોજનની અંદર ફક્ત વિચારવાનું સાથે સાથે નિર્ણય પ્રક્રિયા પણ જરૂરી છે। કયા સમયે શું કરવાનું છે, ક્યારે કઈ વ્યક્તિ પાસે કામ લેવાનું છે અને કયા વ્યક્તિઓ અને કયા સાધનો ઉપયોગ કરવાનો તેનો વિચાર કરવામાં આવે છે, જેને નિર્ણય પ્રક્રિયા કહેવાય છે। જો ચોક્કસ નિર્ણય પ્રક્રિયા હોય તો આપણે સરળ અને સરળતા સમયસર પરિણામ પ્રાપ્ત કરી શકીએ। ત્યાર પછી આયોજનનું મહત્વ। મિત્રો આયોજન એ દરેક જગ્યાએ દરેક સ્વરૂપમાં એનું મહત્વ સ્વીકારવામાં આવે છે। એમાં ખાસ કરીને ભારત સરકારની આપણે વાત કરીએ તો આયોજનનું મહત્વ પણ આપણે સ્વીકાર્યું છે। આયોજન ભવિષ્ય સાથે ભવિષ્ય અંગેની રૂપરેખા છે, કોઈપણ ક્ષેત્ર હોય
અને આયોજન જરૂરી બનતો છે. ભારત સરકારે આયોજનનું મહત્વ સ્વીકાર કરી નીતિ આયોગ એટલે કે આયોજન પંચની રચના કરે છે, જેમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતોનો સમાવેશ કરવામાં આવે છે. મિત્રો, આયોજનનું મહત્વ સ્વીકારતા મુદ્દાઓમાં આયોજનથી ધંધાકીય એકમની બધી જ પ્રવૃત્તિઓ વ્યવસ્થિત થાય છે, સાધનોનો બગાડ અટકાવી શકાય છે, આયોજનથી અનિશ્ચિતતા ઘટે છે, આયોજનથી ચોકસાઈમાં વધારો થાય છે, ધ્યેયલક્ષી પ્રવૃત્તિ માટે ઉપયોગી છે, સંચાલકીય કાર્યો માટે સરળતા રહે છે, કર્મચારીઓનો સહકાર પ્રાપ્ત કરી શકાય છે, અસરકારક અંકુશ રાખી શકાય છે, વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકલન સાધી શકાય છે. મિત્રો, ત્યાર પછી આપણે જોઈએ આયોજનમાં રહેલી મર્યાદાઓ. આયોજનમાં બધી જ સારા પાસા રહેલા, છતાં પણ થોડું ક્યારેક ક્યાંક મર્યાદા પણ જોવા મળે છે. સૌ પ્રથમ જોઈએ તો ભાવિની અનિશ્ચિતતા. મિત્રો, આપણે બધું જ સારું વિચારીએ, ભવિષ્યના દરેક નિર્ણયો સારા લેતા હોય, અનુભવી નિષ્ણાંત વ્યક્તિઓ દ્વારા ભવિષ્યની રૂપરેખા તૈયાર કરવામાં આવતી હોય, છતાં પણ ભવિષ્યમાં ક્યારેક કઈ આફત કુદરતી હોય કે માનવસર્જિત એ ચોક્કસ હોતી નથી, તો આવી અનિશ્ચિતતા સામે આયોજન ક્યારેક નિષ્ફળ જોવા મળે છે. બીજો પોઈન્ટ, ખર્ચાળ પ્રક્રિયા. મિત્રો, આયોજનમાં નિષ્ણાંત વ્યક્તિઓ અને ચોક્કસ વ્યક્તિઓનો ઉપયોગ કરવામાં આવે, આવા નિષ્ણાંત અને ચોક્કસ વ્યક્તિઓ એના પાછળ ખર્ચનું પ્રમાણ ખૂબ જોવા મળે છે. એટલે ક્યારેક કહેવાય છે આયોજન એક ખર્ચાળ પ્રક્રિયા છે. લાંબી પ્રક્રિયા. મિત્રો, ક્યારેક આયોજન પાછળ ક્યારેક સમયનો વેડફાતો હોય છે, ક્યારેક લાંબી પ્રક્રિયા દ્વારા એને સમય પ્રમાણે વેડફાતો જોવા મળતો હોય છે. માટે કહેવાય છે કે લાંબી પ્રક્રિયા દ્વારા આયોજન ક્યારેક ધ્યેય પ્રાપ્ત કરવામાં મુશ્કેલી ઉભી કરતી હોય છે. આયોજન અપ્રસ્તુત. મિત્રો, આયોજનની અંદર કોઈ ચોક્કસતા નથી હોય, ખાસ કરીને જ્યારે કોઈ ગ્રુપ અથવા કોઈ સંગઠન જ્યારે આયોજનની રૂપરેખા તૈયાર કરતી હોય છે, તેમાં કોઈ જવાબદાર કે કોઈ ચોક્કસ રૂપરેખા કે અપ્રસ્તુતતા જોવા મળતી હોય છે. મિત્રો, આયોજન એ ક્યારેક જડતા પ્રેર છે. જડતા એટલે કે આ પ્રમાણે અને સમય પ્રમાણે આ પરિણામ સાથે આ સાધનો જરૂરી નથી. મિત્રો, સમય પ્રમાણે પરિવર્તન લાવવું જરૂરી છે. જડતા ક્યારેક નિષ્ફળતા તરફ આપણને દોરી જતી હોય છે. બાહ્ય પરિબળોની અનિશ્ચિતતા. મિત્રો, ધંધાકીય એકમની અંદર આંતરિક અને બાહ્ય એમ બે પરિબળો કામ કરતા હોય છે. આંતરિક પરિબળોને આપણે નિયંત્રણ કરી શકાય છે, પરંતુ બાહ્ય પરિબળો ઉપર આપણું નિયંત્રણ હોતું નથી અને બાહ્ય પરિબળો ક્યારેક આપણને આયોજનમાં નિષ્ફળતા દેખાતી હોય છે. અપૂરતી માહિતી. મિત્રો, આયોજનની સફળતા નિષ્ફળતા એ માહિતી પર આધારિત છે. માહિતી જો ચોક્કસ હશે તો ભવિષ્યમાં પરિણામો પણ આપણે સારા પ્રાપ્ત કરી શકતા હોય છે. મિત્રો, ત્યાર પછી કર્મચારીની કાર્ય સર્જનાત્મક પ્રવૃત્તિમાં અવરોધ. મિત્રો, જો કાર્યકરો ચોક્કસ અનુભવી અને નિષ્ણાંત હોય અને ક્યારેક કોઈ કર્મચારી ઉત્સાહી હોય ત્યારે ક્રિયાત્મક કામ કરવા માટે એ ક્યારેક મર્યાદા ઉભી કરે છે. આયોજનની અંદર આપણે ચોક્કસ સમયમાં ચોક્કસ સાધનો ઉપયોગ કરવાનો હોય, એમાં પછી કોઈ વધારાનું કામ કે વધારાની ક્રિયાત્મક કોઈ પ્રવૃત્તિ કરી શકતા નથી, ત્યારે જે કર્મચારી ઉત્સાહી અને ક્રિયાત્મક હોય તેને આપણે અવરોધક સાબિત થતું હોય છે. પદ્ધતિઓમાં ખામીયુક્ત ઉપયોગ. મિત્રો, ક્યારેક પદ્ધતિ એટલે કે મેથડ, જે આપણે પદ્ધતિ અપનાવતા હોય એની અંદર ક્યારેક મર્યાદા જોવા મળતી હોય છે. આધુનિક સમય પ્રમાણે જો સાધનોનો નવો ઉપયોગ ન કરવામાં આવે તો ક્યારેક આ પદ્ધતિ આપણને આયોજનની નિષ્ફળતા તરફ પણ લઈ જતી હોય છે.